નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે આઠ એપ્રિલ બે હજાર વીસમાં ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આઠ એપ્રિલ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે લોકોને સેનેટાઈઝ કરવા માટે વી સેફ ટનલ સ્થાપિત કરી તે છે તેલંગાણા રાજ્ય સરકાર તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાંઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન બે હાલમાં જ એચ સી એલ ટેક એ કોવિડ નાઇન્ટીન કંટ્રોલ સેન્ટર ક્યાં સ્થાપિત કર્યું તો કંટ્રોલ સેન્ટર સ્થાપિત કર્યું છે નોયડામાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ રાજ્યની સરકારે ઘરે બેઠા કોવિડ નાઇન્ટીન લક્ષણોની જાણ કરવા માટે ઓનલાઈન પહેલ શરૂ કરી તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ચાર હાલમાં જ ક્યાં શહેરના પાર્કમાં એક વાઘમાં કોવિડ નાઇન્ટીન પોઝિટિવ કેસ મળ્યો તો તે છે અમેરિકા પાટનગર ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકી ડોલર પ્રશ્ન પાંચ હાલમાં જ કઈ બેંકને પીએમ કેર્સ ફંડમાં દાનમાં આવેલી રકમને એકત્ર કરવા માટે પસંદ કરવામાં આવી તો તે બેંક છે આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક સ્થાપના ઓગણીસો સાડત્રીસમાં મુખ્ય મથક ચેન્નઈમાં એમડી અને સીઓ છે કર્ણમ શેખર પ્રશ્ન છ હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રનું સીઓપી ટ્વેન્ટી સિક્સ જળવાયુ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરવામાં આવશે તો આ આયોજિત કરવામાં આવનાર છે સ્કોટલેન્ડમાં યુએન યુનાઇટેડ નેશન્સ સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસ મુખ્ય મથક ન્યુયોર્કમાં સભ્ય દેશો છે એકસો ત્રાણું મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ સ્કોટલેન્ડ પાટનગર એડિનબર્ગ ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન સાત હાલમાં જ કોણે કોવિડ નાઇન્ટીન ફરિયાદો માટે રાષ્ટ્રીય દેખરેખ ડેશબોર્ડ ઇલો કર્યું તો છે ડોક્ટર સિંહ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી મોદી છે પ્રશ્ન આઠ હાલમાં જ કેન્દ્ર સરકારે પ્રદેશમાં ડોમિસાઇલ લાગુ કરી તો તે લાગુ કર્યું છે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર પાટનગર જમ્મુ અને શ્રીનગર ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ પ્રશ્ન નવ હાલમાં જ ભારતમાં વિકસિત સ્વદેશી ટેસ્ટ કીટનું નામ શું છે તો આ ટેસ્ટ નામ છે પેથો ડિટેક્ટ ભારત નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશે ભારત પાસેથી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા ખરીદવા માટે સમજૂતી કરી તો તે દેશ છે અમેરિકા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચરણ છે અમેરિકી ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયા પ્રશ્ન અગિયાર વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા કોને નિયુક્ત કરવામાં આવ્યા તો નિયુક્ત કરવામાં આવ્યા છે અનુરાગ શ્રીવાસ્તવ અનુરાગ શ્રીવાસ્તવને રવિશ કુમારના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે હાલમાં કેન્દ્રીય વિદેશ મંત્રી છે શ્રી એસ જયશંકર પ્રશ્ન બાર કયા દેશે હાલમાં જ ભારતની પીપીઈની એક પોઈન્ટ સાત લાખ કીટ આપવું તો તે દેશ છે ચીન પીપી પટ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ ચીન પાટનગર બેજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચલણ છે રેન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી મહમુદ ઝીબ્રેલ હાલમાં જ કોવિડ નાઇન્ટીનના કારણે અવસાન થયું તો તે પ્રધાનમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી લીબિયાના પાટનગર ત્રિપોલી પ્રધાનમંત્રી ચલણ છે પ્રશ્ન કેન્દ્ર સરકારે કઈ યોજના હેઠળ આવતા ગરીબો માટે કોરોના વાયરસનું મફત પરીક્ષણ અને સારવાર આપવાનો નિર્ણય લીધો તો તે યોજના છે આયુષ્યમાન ભારત યોજના કે જેમાં આ યોજના હેઠળ જે ગરીબ પરિવારો છે તેને કોરોના વાયરસનું મફત પરીક્ષણ અને સારવાર આપવાનો નિર્ણય સરકારે લીધો છે પ્રશ્ન પંદર હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ કઈ તારીખે ઉજવવામાં આવી તો તે ઉજવવામાં આવે છે છ એપ્રિલના રોજ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ